माँ सरस्वती शिशुकुंज शाला परिवार आप सर्वे हार्दिक स्वागत करे छे। जो विद्यार्थी मित्रों आपणे कालना ऑनलाइन वीडियो में શું જોયું હતું યાદ છે કોઈને? હા, ભાષા સત્તા શીખ્યા હતા જેમાં વ્યાકરણના ટોપિકો અલગ-અલગ ભણવાના આવે છે અને એમાં પણ શું શીખ્યા હતા? સાદું વાક્ય, મિશ્ર વાક્ય અને સંકૂલ વાક્ય અને મિશ્ર વાક્ય। તો આવી રીતે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, મિશ્ર અને સંકૂલ આ ત્રણ પ્રકારના આપણે વાક્યો વિશે શીખી ગયા છીએ, બરાબર છે? તો મને આશા છે કે તમને એ વિડિયોમાં આ સારી એવી સમજ પડી ગઈ હશે। બાકી જે પાઠ છે અને એના પછી જે સમજ આવશે તે આપણે ઓનલાઈન ક્લાસમાં મેળવી લઈશું, બરાબર છે? ઓકે, તો આજના ઓનલાઈન ક્લાસમાં આપણે જે નિબંધ લખીએ છીએ તેમાં તમને યાદ હોય તો વિચાર વિસ્તાર આવે છે। તો વિચાર વિસ્તાર એ શું છે, એના વિશે કેવી રીતે લખાય, તો શું માહિતી જોઈએ, એના વિશે આજે આપણે સમજ મેળવવાની છે। તો જોઈશું કે પંક્તિઓ આપેલી હોય, તમને અહીંયા બોર્ડ પર દેખાય છે બે પંક્તિઓ આપેલી છે, બરાબર છે? આ પંક્તિઓ છે, તો એ પંક્તિઓને સમજાવવામાં આવે છે તેને વિચાર વિસ્તાર કહેવામાં આવે છે। પણ વિચાર વિસ્તાર કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે તે બાબતો આપણે અહીંયા કેટલીક લખેલી છે એ બાબતો આપણે ધ્યાનમાં રાખી અને વિચાર વિસ્તાર કરવાનો હોય છે। તો આપેલી પંક્તિઓનો અર્થ સમજી મુદ્દા નક્કી કરો। પહેલા શું કરવું છે કે જે પંક્તિઓ આપેલી છે તેને બરાબર વાંચવાની છે, વાંચી અને એમાંથી શું કહેવા માંગે છે એ સાર પહેલા સમજવાનો છે। ત્યારબાદ આપણે કયા મુદ્દા સમજવા લાયક છે, શું સમજવાનું છે અને પંક્તિઓ શું કહેવા માંગે છે તે બાબતે એના મુદ્દા નક્કી કરવાના હોય છે। તો એ બે પંક્તિઓ જે આપેલી હોય વિચાર વિસ્તારની એ પંક્તિઓ વાંચવાની છે અને પહેલા બરાબર સમજવાની રહેશે। ત્યારબાદ મુદ્દા પ્રમાણે 8-10 લીટીમાં વિસ્તાર કરો। સચોટ દ્રષ્ટાંતો અને કહેવતો આપણે એમાં કહી શકીએ છીએ, મતલબ કે પંક્તિઓ હવે સમજી ગયા છે તેમાં શું કહેવા માંગ્યા છે તે આપણને ખબર પડી ગઈ છે। ત્યારબાદ હવે એ ખબર પડી ગઈ એટલે આપણે તેને 8-10 લીટીમાં વર્ણવવાનું હોય છે। વર્ણન કેવી રીતે કરવાનું, તો એમાંથી શું સમજવા, શું સાર મળે છે, શું શીખવા મળે છે તે જ આપણે વર્ણવવાનું હોય છે। તેમાં આપણે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી શકીએ છીએ, કહેવતોનો ઉપયોગ કરી શકીએ છીએ અને સાચા સચોટ દ્રષ્ટાંતો હોય એ પણ આપણે આપી શકીએ છીએ। દાખલા તરીકે અહીંયા આ પંક્તિ આપેલી છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય। મતલબ કે અહીંયા તમને ખબર પડી ગઈ હશે પંક્તિ વાંચીને કે મિત્રની વાત કરવામાં આવી છે કે મિત્ર કેવો શોધવો, તો આપણો જો કોઈ દુઃખ આવે અને દુઃખમાં આપણી સાથે રહે, સુખમાં તો સાથે હોય જ પણ કહેવાની બાબત શું છે કે દુઃખ આપણને આવે, આપણને કઈ મુસીબત તકલીફ છે ત્યારે એ આપણી સાથે પડખો પડખ ઊભા રહે અને દુઃખમાં મદદ કરે, સહાય કરે એવો મિત્ર શોધવો જોઈએ। તો એવું આ પંક્તિમાંથી શીખવા મળે છે। તો એના માટે આપણે કઈક ઉદાહરણ આપવું હોય તો એ દ્રષ્ટાંત કહેવાય કે રૂઢિપ્રયોગ કે કહેવત આપણે એમાં એ આપી શકીએ છીએ। દાખલા તરીકે કૃષ્ણ અને સુદામાની મૈત્રી જે છે એ વખણાય છે, બરાબર છે? કે કૃષ્ણ ભગવાન એટલા મોટા રાજા હતા, એ તો ભગવાન હતા, તેમ છતાં સુદામા જ્યારે એમના ઘરે આવે છે તો એ રાજા છે, એ ભગવાન છે, બધું છોડી અને પોતે ઉઘાડા પગે પોતાની ગાડી પરથી ઊભા થઈને દોટ મૂકીને સુદામાને ત્યાં પાછા જઈ લેવા જાય છે। તો આપણે એવો મિત્ર શોધવો, તો અહીંયા મિત્રની વાત કરવામાં આવી છે તો એનો દ્રષ્ટાંત આપણે કહીએ તો કૃષ્ણ અને સુદામાની મૈત્રી જે છે એ વખણાવવામાં આવે છે, બરાબર છે? કેમ કે કૃષ્ણ ભગવાન એટલા મોટા રાજા હતા, ભગવાન પણ હતા, તેમ છતાં તે પોતાના મિત્ર સુદામા માટે એ જ્યારે સુદામા એમને મળવા આવે છે ત્યારે એનું રાજપાટ છોડી એ ગાડી પર બેઠા છે, ત્યાંથી ચંપલ પહેર્યા વગર ઉઘાડા પગે તેમને દોટ મૂકી અને સામે લેવા માટે જાય છે બહાર સુધી, સૈનિકો પણ આ બધું જોઈ રહે છે। તો આવા મિત્રની અહીંયા વાત કરવામાં આવી છે। તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે પ્રોપર સાચા દ્રષ્ટાંત આમાં હોવા જોઈએ। આગળ જોઈએ, મહત્વની બાબત રહી જવી ન જોઈએ। મહત્વની બાબત એટલે કે આમાં મહત્વની બાબત શું ગણીએ, તો મિત્ર કેવો હોવો જોઈએ કે દુઃખમાં આગળ રહે, તો એ મહત્વની બાબત છે, તો એ સમજાવવામાં રહી જવી ના જોઈએ એવું કહેવામાં આવ્યું છે। ત્યારબાદ બિનજરૂરી કશું જ લખાણ ન થવું જોઈએ। હવે મિત્રની વાત કરવામાં આવી છે એટલે હું ને મારા મિત્ર ફરવા ગયા હતા, એણે મારી જોડેથી આ ખાધું તે ખાધું અને એનો વારો આવ્યો તો મને કશું આપ્યું જ નહીં, તો એવું થવું જોઈએ નહીં। તો આમ અંદર બિનજરૂરી લખાણ પણ આવવું જોઈએ નહીં, એ પણ એક ધ્યાન રાખવાની બાબત છે। ત્યારબાદ લખાણની ભાષા સાદી અને સરળ હોવી જોઈએ, મતલબ
કે લખાણની ભાષા કોઈ પણ વાંચે તો એને તરત યાદ રહી જાય સારી સારી અને કોઈ નાનો વ્યક્તિ હોય કે મોટો હોય એ વાંચે તો એને તરત ખ્યાલ આવી જાય એવી સારી ભાષામાં લખાણ થયેલું હોવું જોઈએ આગળ જોડણી ભૂલ ન રહે અને વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે આપણે જાણીએ છીએ કે વિરામ ચિહ્નો કેટલા બધા છે અલ્પવિરામ પૂર્ણવિરામ પ્રશ્નાર્થ ઉદ્ગાર ચિહ્ન આ બધાનો ઉપયોગ કરીને જ વિચાર વિસ્તાર લખાવો જોઈએ આ સિવાય કોઈ પણ જાતની જોડણી ભૂલ થવી જોઈએ નહીં કેમ કે જોડણી ભૂલ થાય તો આપણે કયું હોઈશું અને થઈ જઈશું તો એ બાબતની પણ તમારે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે તો જુઓ અહીંયા પંક્તિઓ આપેલી છે મેં તમને કહ્યું કે મિત્ર એવો શોધવો ડાલ સરખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય મતલબ કે અહીંયા આખી પંક્તિ મેં તમને સમજાવેલી છે તો તમારે આવી રીતે બીજા પણ વિચાર વિસ્તાર સમજાવવાના રહેશે આની સમજૂતી આપણે જોઈએ કે આ પંક્તિમાં ઢાલ હવે તમે કદાચ અત્યારના જમાનામાં તો જોવા નથી મળતી ક્યાંક ફરવા ગયા હોય અથવા તો પિક્ચર્સમાં જોઈએ તો ઢાલ રાઉન્ડ આકારનું હોય છે ઢાલ તલવારની સાથે જે આવે છે બરાબર છે તો એને ઢાલ કહેવામાં આવે છે જ્યારે કોઈ સૈનિક યુદ્ધ કરવા માટે જાય તો એ ઢાલ સાથે તલવારની સાથે સાથે એ ઢાલ પણ લઈને જાય છે કેમકે કોઈ આ સામેવાળો વ્યક્તિ એની પર પ્રહાર કરે તો ઢાલ આગળ આવી જાય અને પ્રહાર રોકી લે છે તો એ ઢાલ એ યુદ્ધમાં લડવા જ્યારે લડવા જાય છે ત્યારે એ વ્યક્તિનું રક્ષણ કરે છે પરંતુ લડવૈયા પર કોઈ પ્રહાર કરે ત્યારે જ ઢાલ આગળ આવે છે તલવારની જેમ એ સાથે નહીં હોતા ઢાલ ક્યારે કામ આવે કે જ્યારે એ પ્રહાર કરવા જાય ત્યારે જ ઢાલનો ઉપયોગ કરે છે મતલબ કે ઢાલ આગળ જ નહીં રાખતા યુદ્ધ કરતી વખતે તો શું જોવાનું છે કે એ જ્યારે મેઇન ઘા કરવામાં આવે છે ત્યારે એ આગળ આવે છે એ સિવાય એ પીઠ પાછળ એટલે કે હંમેશા એ સિવાય યુદ્ધમાં તેને પીઠ પાછળ બાંધવામાં આવે છે જસી કી રાણીનું ચિત્ર જોયું હોય તો એમાં પણ ઢાલ પાછળ બાંધેલી હોય છે બરાબર છે તો મિત્ર પણ ઢાલ જેવો જ તો અહીંયા એક કહેવા માંગ્યું છે કે મિત્ર જે છે એ પણ આ રીતે ઢાલ જેવો હોવો જોઈએ જે સંકટ સમયે આપણે કોઈ પણ મુસીબત આવે સંકટ આવે મુશ્કેલી આવે કે તકલીફ હોય ત્યારે એ આપણું રક્ષણ કરે આપણી સાથે ઊભો રહે દુઃખ આવી પડે ત્યારે દૂર જો કોઈ દુઃખ આવે અને ત્યારે મિત્ર દૂર જતો રહે અને આપણી જોડે કંઈક સારી વસ્તુ આવી આપણે સુખમાં જઈએ અને ત્યારે કે આપણે સાથે ને સાથે રહે તો આવો મિત્ર આપણે શોધવો જોઈએ નહીં મિત્ર શોધતા પહેલા આટલી તકેદારી આપણે રાખવી જોઈએ એમને સાચા મિત્રો કહી શકાય નહીં જે દુઃખમાં સાથ આપે અને મદદ કરે એ જ સાચા મિત્ર છે આમ આ પંક્તિઓમાંથી આપણને બોધ મળે છે કે મિત્રની પસંદગીમાં દરેકે એટલે કે દરેક વ્યક્તિએ મારી વાત નથી તમારી વાત નથી આખા બધાની જ વાત છે બધા દરેક લોકોની વાત છે કે મિત્ર બનાવતી વખતે ખૂબ જ વિવેક રાખવો જોઈએ ધ્યાન રાખવું જોઈએ કે અને હંમેશા સારા મિત્રોની જ આપણને સોબત કરવી જોઈએ કોઈ ખરાબ મિત્રની સોબત થઈ ગઈ અને આપણે તેના દ્વારા ખરાબ બનીએ તો એ સારું કહેવાય નહીં આમ આપણે હંમેશા સારા મિત્રો શોધવા જોઈએ અને આપણે પણ કોઈના મિત્ર હોય તો એને દુઃખ હોય તકલીફ હોય ત્યારે આપણે પણ એ રીતે ત્યાં ઊભા રહી અને એમની મદદ કરવી જોઈએ તો મને આશા છે કે તમને આ વિચાર વિસ્તારમાં સારી એવી સમજ પડી ગઈ હશે સ્ક્રીનશોટ વિડીયોનો લેવાનો છે અને વિચાર વિસ્તાર નોટબુકમાં લખી અને મને ફોટા મોકલી આપવાના રહેશે